પાસખા પર્વની આગલી સાંજે ઈસુએ જાણ્યું કે આ તેમની છેલ્લી રાત હતી અને પછી તે પિતાની પાસે જવાના હતા. જગતમાંના પોતાના લોક પર તેમણે છેલ્લી ઘડી સુધી પ્રેમ રાખ્યો. રાત્રિ ભોજન દરમિયાન સિમોનના દીકરા યહૂદા ઈશ્કારિયોતને શેતાને જણાવ્યું હતું કે એ જ રાત્રે તેણે ઈસુને પકડાવી દેવાની યોજના અમલમાં મૂકવાની છે. ઈસુ જાણતા હતા કે પિતાએ તેમને સઘળું આપ્યું છે, વળી તે પિતા પાસેથી આવ્યા છે, એ પિતા પાસે પાછા જવાના છે. તેથી તે જમવાના ટેબલ પરથી ઉઠ્યા અને પોતાનો જભ્ભો ઉતારીને કમરે ટુવાલ બાંધ્યો. ડોલમાં પાણી લઈને તેમણે શિષ્યોના પગ ધોવાનું તથા પોતાની કમરે બાંધેલા ટુવાલથી તે લૂછવાનું શરૂ કર્યું. ઈસુ જ્યારે સિમોન પિતરની પાસે આવ્યા ત્યારે તેણે કહ્યું, પ્રભુ, શું તું મારા પગ ધોવે છે? હું જે કરું છું તે તું હમણાં જાણતો નથી, પણ હવે પછી તું સમજશે. હું તને કદી મારા પગ ધોવા દઈશ નહીં. જો હું તને ન ધોઉં તો મારી સાથે તારો કોઈ લાગભાગ નથી. પ્રભુ, એકલા મારા પગ જ નહીં પણ મારા હાથ તથા માથું પણ ધો. જે નાહેલો છે તેના પગ સિવાય બીજું કંઈ ધોવાની અગત્ય નથી, તે પૂરો શુદ્ધ છે. અને તમે શુદ્ધ છો. પણ બધા નહીં. ઈસુ જાણતા હતા કે તેમને પકડાવી દેનાર કોણ છે. તેમણે કહ્યું, તમારામાંથી એક જણ શુદ્ધ નથી. શિષ્યોના પગ ધોઈ રહ્યા પછી ઈસુએ પોતાનો જભ્ભો પહેર્યો અને બેસીને પૂછ્યું, મેં તમને શું કર્યું છે તે તમે સમજ્યા છો? તમે મને ગુરુ તથા પ્રભુ કહો છો, એ તમે ખરું જ કહો છો, કેમ કે હું એ જ છું. માટે મેં પ્રભુએ તથા ગુરુએ જો તમારા પગ ધોયા તો તમારે પણ એકબીજાના પગ ધોવા જોઈએ. જેવું મેં તમને કર્યું છે તેવું તમે પણ કરો. એ માટે મેં તમને નમૂનો આપ્યો છે. હું તમને ખચિત કહું છું કે ચાકર પોતાના શેઠ કરતા મોટો નથી અને જે મોકલાયેલો તે પોતાના મોકલનાર કરતા મોટો નથી. જો તમે એ વાતો જાણીને તેઓને પાળો તો તમને ધન્ય છે.